વિદ્યાર્થી મિત્રો આપણે આગલા વિડિયોની અંદર સ્વાધ્યાય 1.3 નો પાંચમો પ્રશ્ન જોયો આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.3 નો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈશું આની અંદર માહિતી થોડી ચેન્જ આપેલી છે અહીંયા આપણને 18 વર્ષનો કુલ ખર્ચ આપેલો છે એટલે કે 2014 તો અહીંયા આવશે 2014 માટેનો कुल खर्च विद्यार्थी मित्रों 2014 માટે નો કુલ ખર્ચ એટલે P0 Q0 થાય શું થાય વિદ્યાર્થી મિત્રો P0 Q0 બરાબર તો અહીંયા આવશે 18 વર્ષ નો કુલ ખર્ચ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો 18 વર્ષ નો કુલ ખર્ચ એટલે P0 Q0 થાય આપણી પાસે 2014 એટલે કે આધાર વર્ષનો ભાવ એટલે આપણને અહીંયા P0 આપેલું છે શું આપેલું છે P0 2015 ને ચાલુ વર્ષનો ભાવ એટલે P1 આપેલું છે તો આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે P0 Q0 તો હવે હું અહીંયા નાનકડું એવું સૂત્ર મૂકીશ તો અહીંયા મળશે મને Q0 બરાબર P0 Q0 ના છેદમાં P0 તો આપણને શું મળે છે Q0 મળે છે શું મળે વિદ્યાર્થી મિત્રો Q0 તો આપણે 2014 માટેનો જથ્થો મેળવવાનો છે જથ્થો મેળવીએ તો એની માટે આપણને Q0 મળી જશે તો હવે એની ગણતરી કરીએ આપણે બરાબર તો અહીંયા આપણને P0 Q0 આપેલું છે આ આપણી પાસે છે P0 Q0 બરાબર તો 400 ભાગ્યા 100 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 400 ના છેદમાં 100 એટલે 4 500 ભાગ્યા 100 તો અહીંયા 500 ના છેદમાં 100 બરાબર 5 600 ભાગ્યા 150 600 ના છેદમાં 150 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 4 ત્યારબાદ 1080 ભાગ્યા 180 1080 ના છેદમાં 180 તો આપણને મળશે 6 કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 6 1000 ના છેદમાં 250 1000 ના છેદમાં 250 તો કેટલા મળે 4 તો આપણને આ ચાલુ એટલે કે આધાર વર્ષનો જથ્થો મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ કોલમ નહોતી 4 5 4 6 4 એ આપણો આધાર વર્ષનો શું છે જથ્થો છે એટલે Q0 છે આપણી પાસે આ P0 આપણને આપેલું છે હવે આપણી પાસે શું થઈ ગયું Q0 હવે આ બંનેનો ગુણાકાર કરો તો આપણને P0 Q0 મળી જાય બરાબર તો આપણી પાસે P0 Q0 ની કોલમ તૈયાર હતી જ બરાબર આપણે એને શું કરવાનું છે ખાલી સરવાળો કરવાનો છે તો આપણને સરવાળો કરીએ તો કેટલો થશે 3580 તો આ સરવાળો 3580 તો આપણને સિગ્મા P0 Q0 મળી જાય છે બરાબર હવે આપણે આધાર વર્ષ માટેની માહિતી છે હવે આપણે શું મેળવવાનું છે ચાલુ વર્ષ માટેની માહિતી તો અહીંયા આવશે 2015 માટેનો કુલ ખર્ચ બરાબર તો એ આપણું થશે P1Q1 તો P1Q1 બરાબર ચાલુ વર્ષનો કુલ ખર્ચ છે શું છે ચાલુ વર્ષનો કુલ ખર્ચ તો હવે ધ્યાન આપજો મારે Q1 મેળવવું હોય તો P1Q1 ના છેદમાં P1 વડે ભાગાકાર કરો તો મને શું મળશે Q1 તો હવે આપણે અહીંયા Q1 મેળવીએ તો આ મારી પાસે P1 છે તો હવે આપણે શું મેળવીએ Q1 તો Q1 એટલે કે 720 ના છેદમાં 120 તો અહીંયા 720 ના છેદમાં 120 કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો 6 કેટલા મળશે 6 600 ના છેદમાં 120 600 ના છેદમાં 120 એટલે 5 800 ના છેદમાં 160 તો પણ કેટલા મળશે 5 ત્યારબાદ 1000 ના છેદમાં 200 1000 ના છેદમાં 200 તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 5 1200 ના છેદમાં 300 1200 ના છેદમાં 300 તો કેટલા મળે 4 હવે મારી પાસે ચાલુ વર્ષ આ આપણી પાસે કયું વર્ષ હતું વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષ હવે આપણી પાસે આ કયું વર્ષ છે ચાલુ વર્ષ તો ચાલુ વર્ષનો હવે ભાવ જથ્થો આપણી પાસે છે
तो હવે આપણે બે જ કોલમ તૈયાર કરવાની રહી એ પહેલા આપણે સિગ્મા p1 q1 નો સરવાળો કરી દઈએ 4320 કેટલા મળશે 4320 હવે આપણે બે કોલમ તૈયાર કરવાની છે એની માટે પહેલા આધાર વર્ષને લઈ વર્ષ 2015 માટે ip અને if એટલે કે પાસેનો અને ફિશરનો સૂચકાંક મેળવવાનો છે બરાબર તો હવે અહીંયા મારી પાસે કોલમ p1 q0 અને અહીંયા મળશે p0 q1 તો આ મારી પાસે p1 q1 ની કોલમ હતી તો હવે આપણે p1 q0 તો હવે મારી પાસે અહીંયા p1 છે અને q0 પણ છે p1 અને q0 તો આ બંનેનો પહેલા શું કરીએ ગુણાકાર આ બંનેનો શું કરીએ આપણે પહેલા ગુણાકાર 12 4 48 એટલે 480 5 ગુણ્યા 120 એટલે કેટલા થશે 600 બરાબર પછી 16 160 ગુણ્યા 4 640 6 ગુણ્યા 200 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 1200 ત્યારબાદ 4 ગુણ્યા 300 એ પણ કેટલા થશે 1200 આમનો સરવાળો કરીએ તો સિગ્મા આપણને મળશે p1 q0 બરાબર કેટલા મળશે 4120 હવે આપણી લાસ્ટ કોલમ છે p0 q1 તો p0 q1 મેળવતી વખતે તો અહીંયા પહેલા આપણે p0 ની કોલમ છે અહીંયા અને q1 ની કોલમ છે અહીંયા તો 100 ગુણ્યા 6 એટલે કેટલા થશે 600 પછી 5 ગુણ્યા 100 એટલે 500 ત્યારબાદ 5 ગુણ્યા 150 એટલે 750 પછી 5 ગુણ્યા 180 એટલે કેટલા થશે 900 4 ગુણ્યા 250 એટલે કેટલા થશે 1000 તો હવે આપણે આનો શું કરીએ સરવાળો તો સરવાળો કરીએ તો આપણને મળશે p0 q1 બરાબર કેટલા મળશે 3750 3750 તો આ આપણને 4000 કોલમનો આપણે ટોટલ કરી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો આ એક ગણતરી નાની એવી છે એને ધ્યાનમાં રાખવી બરાબર હવે આપણી પાસે છે સૂચકાંક મેળવવી તો આપણે પહેલો સૂચકાંક મેળવવાનો છે લાસ્ટ પેયર લાસ્ટ પેયરનો સૂચકાંક મેળવીશું તો આપણને ફિશરનો અને પાસેનો મળી જશે બરાબર તો અહીંયા આવશે આઈએ તો અહીંયા સિગ્મા p1 q0 ના છેદમાં સિગ્મા p0 q0 ગુણ્યા 100 તો હવે 4120 ના છેદમાં 3580 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને મળશે 115.08 તો આ આપણો લાસ્ટ પેનો સૂચકાંક હતો હવે આપણે મેળવીએ પાસેનો સૂચકાંક તો અહીંયા આવશે પાસેનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો તમને પાસેનો સૂચકાંક મેળવવાનો કીધું છે તો અહીંયા આવશે ip બરાબર સિગ્મા p1 q1 ના છેદમાં સિગ્મા p0 q1 ગુણ્યા 100 તો હવે 4320 ના છેદમાં અહીંયા આવશે 3750 ગુણ્યા 100 તો એનો જવાબ મને મળશે 115.20 ત્યારબાદ લાસ્ટ છે ફિશરનો સૂચકાંક આ પણ આપણને મેળવવાનું કીધું હતું આ આપણો આન્સર નંબર પહેલો હવે આપણે ફિશરનો સૂચકાંક મેળવીએ તો ફિશરનો સૂચકાંક બરાબર એટલે IL તો વર્ગમૂળની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો IL ગુણ્યા IP તો અહીંયા વર્ગમૂળની અંદર 115.08 ગુણ્યા 115.20 આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 13257 13257.216 આનો રૂટ કાઢીએ તો આપણને મળશે 115.14 કેટલા મળે 115.14 આ આપણો આન્સર નંબર બી છે તો આપણને પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક કીધું હતું તો આપણે એક વધારે ગણતરી કરેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પેનો સૂચકાંક વધારે મેળવેલો છે જ્યારે રકમની અંદર તમને કુલ ખર્ચ આપવામાં આવે યાદ રાખજો કુલ ખર્ચ જો આધાર વર્ષનો કુલ ખર્ચ હોય
तो ए આપણી ઇન્ફોર્મેશન કઈ થઈ જશે P0 Q0 અને જો ચાલુ વર્ષનો કુલ ખર્ચ હોય તો એ આપણી માહિતી કઈ થઈ જશે P1 Q1 તો આ બે કોલમ ઉપરથી આપણે શું મેળવીશું જથ્થો કયો આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો તો કુલ ખર્ચના છેદમાં ભાવ વડે ભાગાકાર કરીએ તો આપણને શું મળશે જથ્થો અથવા આપણને કોઈ દાખલાની અંદર અહીંયા જથ્થો આપેલો છે ને ભાવ નથી તો આપણે અહીંયા જથ્થા વડે ભાગાકાર કરીએ તો આપણને શું મળશે ભાવ મળશે આ ઇન્ફોર્મેશન માટે એક નાનકડું એવું સૂત્ર છે અહીંયા લખીએ તો અહીંયા આવશે P0 બરાબર P0 Q0 ના છેદમાં Q0 તો આપણને શું મળશે ભાવ મળશે એ જ રીતના અહીંયા આપણે એક ચાલુ વર્ષનો ભાવનું સૂત્ર લખીએ તો અહીંયા મળશે P1 Q1 ના છેદમાં Q1 આ બંને સૂત્ર આપણે દ્વારા મેળવી શકીએ તો અહીંયા P1 એ મળે અને Q1 પણ મળે Q1 મેળવવા માટે P1 વડે ભાગાકાર કરવાનો અને P1 મેળવવા માટે Q1 વડે ભાગાકાર કરવાનો ચાલુ વર્ષનો જો જથ્થો મેળવવો હોય તો ભાવ વડે ભાગાકાર કરવાનો અને જો ભાવ મેળવવો હોય તો જથ્થા વડે ભાગાકાર કરવાનો એ જ રીતના આધાર વર્ષની અંદર પણ જ્યારે આપણને ભાવ મેળવવો હોય ત્યારે જથ્થા વડે ભાગાકાર કરવાનો અને જ્યારે જથ્થો મેળવવો હોય ત્યારે ભાવ વડે ભાગાકાર કરવાનો તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી એટલે કે આ પ્રશ્ન હતો સ્વાધ્યાય 1.3 નો છઠ્ઠો પ્રશ્ન બરાબર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગામીની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્ન